સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ધોલવાણી ખાતે કિસાન સંઘની સભા મળી. વિજયનગરના ધોલવાણી ખાતે આજરોજ કિસાન સંઘ દ્વારા પડતર માંગણીઓને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે ઉતર્યા હતા, જેમાં આજુબાજુ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં સ્થાનિકોના મત મુજબ નબળી નેતાગીરીના કારણે ધરોઈના વિસ્થાપિતો સિંચાઈ અને પીવાના પાણી માટે વલખા મારે છે. વિજયનગરના ધોલવાણી ખાતે કિસાન સંઘના સત્યાગ્રહ ખેડૂતોનો રોષ ભભૂક્યો હતો. રસ્તા રોકો આંદોલન મામલે પોલીસ સાથે ઘર્ષણ થયું. અગ્રણી કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. કિસાનોની માંગણી પ્રયત્ન સરકાર ચિંતિત છે. પાણી આપવા માટે સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નાયબ ઇજનેર કેયુ ડામોરે જણાવ્યું કે જેમાં કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ જયંતિભાઈ પટેલ, મંત્રી નારાયણભાઈ ખરાડી, દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લલિત ડામોર, ZSTV, વિજયનગર. અને લોકલ નેતાગીરી નબળી હોવાને કારણે આ બન્યું છે. વારંવાર સર્વે થતા કોઈ રિઝલ્ટ નથી મળ્યું, એટલે જો સબળ નેતાગીરી હોય તો અહીંના માજી ધારાસભ્ય રમીલાબેન અને ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખોને સક્રિય બને અને આ કામ શક્ય બને તો જ આ થઈ શકે છે. અને નબળી નેતાગીરીને કારણે આ કામ બાકી છે, અમારું એવું લોકલ માનવું છે. આપનું એવું કહેવું છે કે રમીલાબેન દ્વારા કે જિલ્લા પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા કોઈ નક્કર કામગીરી નથી થઈ? આજ સુધી રજૂઆતો કરતા કોઈ નક્કર કામગીરી ન હતી. અમે તો અમારા પ્રજાના નેતાને રજૂઆત કરી અને કામ કરવાની માગણી કરી છે. વોટ સામે અમે નોટ નથી માંગતા, પણ અમે કામ માંગીએ છીએ. આપનું શુભ નામ?